સોનગઢ પોલીસ મથકની હદમાં આવેલા ધમોડી ગામ પાસે બાઇક પર આવેલા એક સમયે એક મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખી રોકડા રૂપે 1.11 લાખ તથા મોબાઈલ ફોન મળી 1.21 લાખની લૂંટ કરી નાસી છૂટવાની નોંધાયેલી ફરિયાદના ગણતરીના કલાકોમાં જ પોલીસે સઘન તપાસ હાથ ધરી 3 આરોપીને ઝડપી પાડ્યા છે. વ્યારાની બેટી કોલોનીમાં રહેતી તીરુબેન ચૌધરી નામની ગાડી લઈને બંધન બેંકના કલેક્શનના રૂપિયા લઈ પસાર થતા હતા તે વખતે ધમોડી ગામ પાસે રોડ પર બાઇક પર આવેલા ત્રણેય સમય તેમની આંખમાં મરચાની ભૂખી નાખી તેમની પાસેથી 1.11 લાખ રોકડ મોબાઈલ ફોન લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. આ બનાવની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટના ગુનામાં સંડોવાયેલા આશિક ઉર્ફે આશિષ ગામિત, સુરેશ ઉર્ફે સુરજ ગામિત અને તન્મય ગામિતની ધરપકડ કરી તેમની પાસેથી 1.9 લાખ રૂપિયા અને મોબાઈલ ફોન કબજે કર્યો છે. તારીખ 26/8/2021 રોજ વ્યારા ખાતે આવેલ બંધન બેંકના કલેક્શનનું કામ કરતા કર્મચારી ટીનુબેન ચૌધરી તેમજ રિહિંતાબેન ગામિત નાઓ ડુંગરપાડા ગામ ખાતેથી તેમના ગ્રાહકોના લોનના હપ્તાનું કલેક્શન કરી અને ડુંગરપાડા ટાવર પાસેથી પસાર થતા હતા. તે સમયે બપોરના લગભગ 3:15 વાગ્યાના સુમારે એક નંબર વગરની મોટરસાઇકલ ઉપર 3 અજાણ્યા ઇસમો આવેલા અને ફરિયાદી પીનુબેન તથા સાહેબ પ્રિયંકાબેનની આંખમાં મરચાની ઢૂંકી નાખી ફરિયાદી પીનુબેનને પાડી દઈ તેમની મોટરસાઇકલમાં રાખવામાં આવેલ રોકડા રૂપિયા 1,11,000 તેમજ તેણીનો મોબાઈલ, ટેબ્લેટ, પર્સ, એટીએમ કાર્ડ વગેરે મળી 1,21,000ની લૂંટ કરી નાસી ગયા. તે અંગે આ બનાવ અંગે સોનગઢ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો અને લૂંટનો ગુનો ડિટેક્ટ કરવા માટે ઉપરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો પાડવામાં આવેલી તેમજ મળેલ બાતમી આધારે આજરોજ આ ગુનામાં સંડોવાયેલ 3 ઇસમો ગોસવાડા ખાતે રહેતા સુરેશ ગામિતના ઘરે લૂંટમાં ગયેલા પૈસાનો ભાગ પાડવા માટે એકત્રિત થયેલ છે તેવી ચોક્કસ બાતમી મળતા પંચો સાથે રહેતા ખાતરી કરતા આ ગુનો કરનાર 3 આરોપીઓ એક સુરેશ દિનેશભાઈ ગામિત, 2 આશિક ઉર્ફે આશિષ સલીમભાઈ ગામિત અને તન્મય કુમાર રાજેશભાઈ ગામિતનાઓ સ્થળ પરથી મળી આવેલા અને તેમની પાસેથી લૂંટમાં ગયેલ રોકડા રૂપિયા 1,09,000 તેમજ ગુનામાં વપરાયેલી મોટરસાઇકલ, ત્રણેયના મોબાઈલ ફોન તેમજ મોટરસાઇકલમાંથી એક સરો પણ મળી આવેલ છે. આ બાબતે ગુનાના કામે 3 આરોપીઓને ડિટેન કરવામાં આવેલા છે અને COVID-19ની ગાઈડલાઇન્સનું મુજબ કાર્યવાહી કરી તેમને ગુનાના કામે અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. આગળની તપાસ પોલીસ અધિક્ષક શ્રી તાપીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HC જોડીનાઓ કરી